આજની જે મિટિંગ છે ને એ અમારા આંદોલનના ભાગરૂપે જે આંદોલન ચાલુ થયું છે 7 દિવસથી, એ જેમાં બેનર લગાડ્યા છે એમ ગામે ગામ બેનરનું આયોજન લગાડ્યું છે, ગામે ગામ મિટિંગનું આયોજન કર્યું છે, શહેરની અંદર અલગ અલગ વિસ્તારમાં જેમ કે ગઈકાલે રેલનગરમાં હતી એવી રીતે આજે વિષ્ણુવિહારમાં છે, એવી રીતે આવતીકાલે જ્યાં છત્રીઓના 1000 ઘરથી વધારે ઘર એટલે કે 5000-6000 જ્યાં વોટ હોય બરાબર છે એવા મહત્વના વિસ્તારમાં અને બાકી જે છૂટાછવાયા વિસ્તારના સોસાયટીમાં હોય ત્યાં ઘરે ઘરે પત્રિકા મારવાની છે અને સોસાયટીમાં બેનર મારવાના છે, જાહેર સ્થળે ન મારી શકીએ એટલે પોતપોતાના ઘર પાસે કે સોસાયટીની એન્ટ્રીમાં મંદિરો ઉપર એ રીતે રાજકોટ શહેરની અંદર ચાલુ કરવામાં આવે છે. અને અત્યારે મહાસંમેલનના ભાગરૂપે આ મિટિંગનું આયોજન છે. કાલની મિટિંગ સાથે આજની મિટિંગ છે એવું નથી બરાબર છે, કાલની મિટિંગ પછી તો પાછી નવી શરૂઆત થશે. આ લોકો સ્વીકારે છે કે નથી સ્વીકારતા, પણ નહીં સ્વીકારે તો ભાજપને ભયંકર નુકસાન થશે, 8 સીટો ઉપર એને અસર કરશે. શત્રુઓ કાયમ માટે ભાજપ સાથે રહ્યા છે, મોદી સાહેબના ચાહક છે. મોદી સાહેબે પણ સ્ત્રીઓ માટે ઘણું બધું કર્યું છે, 33% અનામત પણ આપી છે. એક રાજપૂતરાણીને જ્યારે દ્રૌપદીની જેમ ચીરહરણ થતા હોય બરાબર છે એવી ટિપ્પણીથી આ કઈ માફીથી પતે એવું છે નહીં, માફી તો એને 2 વાર માત્ર લીધી, એ રાજપૂત સમાજને માન્ય નથી. શું કહેશો આવતીકાલે જે 92 જણાની કોર કમિટીની મિટિંગ છે તેમાં કોણ કોણ ઉપસ્થિત રહેશે? એમાં તો મેં નામ આપ્યા ને આપને, રાજકીય નેતાઓને નહીં આપ્યા, એ કે સાહેબ, ભૂપેન્દ્રસિંહ, કિરીટસિંહ રાણા, બળવંતસિંહ રાજપૂત સાહેબ આ 5 જણા અને સામે કોર કમિટીના સભ્યો મેં તમને કીધું એમ 92 જણા. મિટિંગ તો ગુપ્ત રાખવામાં આવી છે બરાબર છે, કારણ કે એમ એવું છે ક્ષત્રિય સમાજમાં રોષ એટલો મોટો છે કે અમારે લેવાના છે 92 જણાને અને એ 92000 ભેગા થઈ જાય એવો આક્રોશ છે, એટલે મિટિંગનું સ્થળ અમે ગુપ્ત રાખ્યું છે. એ સ્થળ તો જે કોર કમિટીના સભ્યો છે એને કાલ કહેવામાં આવશે અને અમદાવાદમાં પહોંચ્યા પછી કહેવામાં આવશે. સરકાર પણ જીતે ચડી ગઈ છે, સરકાર ભયંકર જીતે ચડી છે. એ જ અમે સરકારને કહેવા માંગી છીએ કે એક ઉમેદવાર માટે તમે ભાજપને આટલું નુકસાન થાય મંજૂર છે? જેમ મેં કીધું એમ કે 562 રજવાડા આપી દીધા સરદાર વલ્લભભાઈ પટેલને, તો સરદાર વલ્લભભાઈ પટેલને જો 562 રજવાડા આપ્યા તો તમે એક ખાલી ટિકિટનો ત્યાગ ન કરી શકો? અને પરસોત્તમભાઈ તો ઘણું રાજપાટ ભોગ્યું છે બરાબર છે, કેન્દ્રીય નેતાથી માંડી અને એક શિક્ષકથી માંડીને ત્યાં સુધી, અને ભાજપે ઘણું આપ્યું છે અને હજી ભાજપ ભલે નહીં આપે. અત્યારે તો અમારે ઉમેદવારી કેન્સલ કરવાની વાત છે, એ વિશેષ એને રાષ્ટ્રપતિ બનાવે તો વાંધો નથી, રાજ્યપાલ કોઈ પણ રાજ્યમાં બનાવે તો વાંધો નથી, જેમ આનંદીબેન પટેલને વજુભાઈ વાળાને બનાવ્યા એમ બનાવે તો વાંધો નથી. અમારો વાંધો ટિકિટ ન મળવી જોઈએ બરાબર છે, એ અમારો વાંધો છે. છત્રીસ સમાજનો આક્રમક વિરોધ જોવા મળશે, રણનીતિ ઘડાશે શેના માટે? આક્રમક વિરોધની જરૂર પડે તો તૈયારી છે, ફૂલ તૈયારી, ફૂલ જેલ ભરો આંદોલન સાથે. કદાચ અમારે જે મહાસંમેલન કરવું છે મહાસંમેલનની મંજૂરી ન આપે બરાબર છે, તો પણ મહાસંમેલન તો થશે જ બરાબર છે, કાયદાના વિરુદ્ધમાં નહીં થાય વિનંતી કરશું અમે બરાબર છે, પણ છતાં પણ ન થાય તો બધાને જેલમાં જવાની તૈયારી છે. જી હવે કાલે એક મિટિંગ યોજાવાની છે કે અમારા ક્ષત્રિય સમાજના અને અમારા ક્ષત્રિય સમાજના ભાઈઓ જે રાજકારણમાં છે એ બધાની અમારી ત્યાં મિટિંગ છે. હવે એ મિટિંગમાં પણ ડિસિઝન જો અમારા ફેવરમાં આવશે તો અમે તો બીજેપીને અમને માનતો છે, પણ અમારા સમાજને ઓર માન વધી જશે અને ઉમેદવાર ચેન્જ કરવામાં આવશે તો અમારી એ ત્યાંથી જ લડાઈ કાલથી જ બંધ થઈ જશે જો ઉમેદવાર ચેન્જ થઈ જશે તો, અને જો કદાચ અમારા અનફેવરમાં આવશે તો અમારી રણનીતિ ચાલુ જ રહેશે. ટૂંક ટાઈમમાં અમે મહારેલી પણ યોજવાના છીએ અને સાથે સાથે અમે બહુ મોટા પાયે મહાસંમેલન કરશું અને જેલ આંદોલન પણ કરશું, પ્લસ રોડ ઉપર ઉતરી જશું અને શેરીએ શેરીએ ગલીએ ગલીએ નાનામાં નાના કાર્યકર્તાને પણ એન્ટ્રી નથી અને ગેટે ગેટે અમે રૂપાલાભાઈનું પોસ્ટર છાપીશું અને કાયદાકીયમાં અમે અમારું કાયદાકીય કે સરકાર પણ અમે હેરાન સરકારને પણ કરવા નથી માંગતા, બીજેપી પાર્ટીને પણ નથી કરવા માંગતા, આ ખાલી એક વ્યક્તિગત રૂપાલાભાઈ સાથેની જ અમારી લડાઈ છે. તો એ આજે બધાને વિચારવાનું છે કે એક વ્યક્તિ માટે થઈને આટલું બધું થાય છે અને હવે ખાલી ફક્ત અમારો સમાજ નથી, અમારી સાથે કાઠી સમાજ, કારાળીયા રાજપૂત સમાજ, ગઢવી સમાજ, આહીર સમાજ, અન્ય સમાજ 18 વર્ણોના આગેવાનોના મને ફોન આવેલા છે કે બેન આપ સાચા જ છો, આપ ક્ષત્રિય સમાજ બધા સાચા જ છો અને ક્ષત્રિય સમાજ અમારા સાવજો જે અમારી લડાઈ લડી રહ્યા છે, અમારા બહેનો અમારા નાના નાના ટબુડિયાઓ એ સાચું જ આપણે કરી રહ્યા છો એટલે અમારી સાથે ઘણાનો સપોર્ટ છે.